नमस्कार, आप गुजरात न्यूज में आपનું હાર્દિક સ્વાગત છે. આજનો મુખ્ય સમાચાર. દેશભરનો પ્લાસ્ટિકનો કચરાનો નિકાલ કરવા અને તેનું રિસાયકલિંગનો સૌથી મોટો ઉદ્યોગ રાજકોટના ધોરાજીમાં આવેલ છે. આ પ્લાસ્ટિક રિસાયકલ ઉદ્યોગ પ્રત્યે સરકાર ખૂબ જ ઉદાસીન છે. દેશભરના પ્લાસ્ટિકના કચરાનો નિકાલ કરીને તેમાંથી વિવિધ વસ્તુ બનાવતા ઉદ્યોગ વિકાસ પાસે અપેક્ષા રાખે છે અને આવનાર બજેટમાં સરકાર ઉદ્યોગના વિકાસ માટે જીએસટીમાં રાહત સાથે દેશભરમાંથી પ્લાસ્ટિક લાવવા ટ્રેનની સુવિધા આપે તેવી માંગ કરી રહ્યો છે. રાજકોટ જિલ્લાનું ધોરાજીએ દેશભરમાં પ્લાસ્ટિક રિસાયકલ માટે પ્રખ્યાત છે, જેમાં પ્લાસ્ટિકના દોરડા, પ્લાસ્ટિકના પાઇપ વગેરે બનાવવામાં આવે છે. પરંતુ સરકાર દ્વારા ઉદ્યોગને કોઈ મદદ કે ખાસ સહાય કે સગવડતા આપવામાં આવેલ નથી, જેને હિસાબે આ ઉદ્યોગનો કોઈ વિકાસ થતો નથી. ધોરાજીમાં અંદાજિત 400 કારખાના આવેલ છે અને વર્ષ દરમિયાન અહીં લાખો ટન રોડ ઉપરના પ્લાસ્ટિક વેસ્ટનું રિસાયકલિંગ થાય છે. આ રિસાયકલ થયેલ પ્લાસ્ટિકની વસ્તુ ઉપર પણ સરકાર દ્વારા 12% જેટલો જીએસટી લગાવવામાં આવે છે, જેને લઈને આ ઉદ્યોગને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે ઉદ્યોગ સાથે સંકળાયેલ કારખાનેદારો આ જીએસટી દરને ઘટાડવાની માંગ કરી રહ્યા છે, કારણ કે કચરામાંથી બનતી વસ્તુ નવી વસ્તુ સાથે ભાવ થઈ જતા મોંઘી બને છે અને અંતે સહન કરવાનો વારો દેશની પ્લાસ્ટિક ગંદકી સાફ કરતા કારખાનેદારોને આવે છે, જેને લઈને જીએસટીના દરને ઘટાડવાની માંગ કરી રહ્યા છે. ધોરાજીમાં રોજ દેશભરમાંથી લાખો ટન પ્લાસ્ટિકનો રોડ ઉપરનો કચરો ઠલવાય છે. અહીં દિલ્હી, બેંગ્લોર સહિતના શહેરોનો પ્લાસ્ટિકનો કચરો આવે છે અને આ કચરો રિસાયકલિંગ થઈને તેમાંથી ઉપયોગી વસ્તુ પણ બને છે અને તેમાંથી બનતા દોરડા તો એક્સપોર્ટ થાય છે. ત્યારે આ ઉદ્યોગમાં વીજળીની સૌથી વધુ વપરાશ થાય છે. ત્યારે આ ઉદ્યોગના વિકાસ માટે ખાસ વીજળીના દરમાં રાહત કરે અને સાથે સાથે સરકાર અહીંયા ટ્રેન દ્વારા કચરો ધોરાજીમાં લાવી શકાય તેવી વ્યવસ્થા કરે તેવી માંગ કરવામાં આવી રહી છે અને આ સાથે રિસાયકલિંગ ઉદ્યોગના વિકાસ માટે આ ઉદ્યોગને સ્વચ્છ ભારત મિશનમાં સામેલ કરે તો દેશમાંથી પ્લાસ્ટિક વેસ્ટની સમસ્યા નિવારણ પણ થશે તેવી માંગ કરેલ છે. ત્યારે સરકાર દરેક રાજ્યમાં ધોરાજી જેવું પ્લાસ્ટિક રિસાયકલિંગ કલ્સ્ટન્ટર ઊભું કરે તો દેશની પ્લાસ્ટિકના વેસ્ટની સમસ્યા ઘણી હલ થવા સાથે સાથે નવી રોજગારી પણ ઊભી થઈ શકે તેમ છે. દલસુખભાઈ વાગડિયા, ધોરાજી પ્લાસ્ટિક એસોસિએશન પ્રમુખ. ધોરાજીની અંદર પ્લાસ્ટિક રિસાયકલિંગના 400થી વધારે યુનિટ આવેલા છે. હાલની અંદર કેન્દ્ર સરકારનું બજેટ આવવાની તૈયારીમાં છે. અમે ગવર્મેન્ટ પાસે અમારા પ્લાસ્ટિક રિસાયકલિંગ ઉદ્યોગની અમુક માગણીઓ છે. તે માગણીઓ પ્લાસ્ટિક રિસાયકલિંગની અંદર જીએસટીમાં રાહત આપવામાં આવે. પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ રિસાયકલિંગ કરે એમાં સૌથી મોટું કન્ઝપ્શન પ્લાસ્ટિક પાવર કન્ઝપ્શનનું છે. આ પાવર કન્ઝપ્શનને યુનિટ દીઠ રાહત આપવામાં આવે. ધોરાજીની અંદર પ્લાસ્ટિક રિસાયકલિંગ ભારતભરમાંથી કચરો આવે છે, તેમને ખૂબ ટ્રાન્સપોર્ટ માટે મોંઘું પડે છે, તો આ ટ્રાન્સપોર્ટની એક સુવિધા માટે અમને રેલવેની ફાળવણી કરવામાં આવે. ધોરાજીની અંદર જે કંઈ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ થઈ છે તેની મશીનરી અમે આપમેળે બનાવેલી છે, તો આ મશીનરીમાં નવી ટેકનોલોજી આપે અને આ જે ગવર્મેન્ટ લોન બેંકમાં લોન લે છે એની અંદર સબસિડી આપવામાં આવે, આવી અમારી માગણી ધોરાજી પ્લાસ્ટિક એસોસિએશનની છે. જો આ માગણી સંતોષવામાં આવે તો આ ધોરાજીનો પ્લાસ્ટિક ઉદ્યોગ ખૂબ વિકસે એવો છે અને એક અમે ખાસ એક ભારત સરકારને વિનંતી કરીએ છીએ કે સ્વચ્છ ભારત મિશનની અંદર આ ઉદ્યોગને સમાવેશ કરવામાં આવે, તો ભારત સરકારનો જે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટનો પ્રશ્ન છે તેનું સોલ્યુશન ધોરાજી, ફક્ત ધોરાજીમાં જ છે એવી અમારી એક સરકારને વિનંતી છે. ધોરાજીની અંદર પ્લાસ્ટિક રિસાયકલિંગના 450થી વધારે યુનિટો આવેલા છે. ભારતભરમાંથી પ્લાસ્ટિક વેસ્ટ ધોરાજીમાં આવે છે, તેની વિવિધ પ્રકારની વસ્તુઓ, દોરી, દોરડા, સૂતળી, પાઇપ, એગ્રીકલ્ચર પાઇપ આવી વસ્તુ બનાવી ફરીથી ભારતભરમાં સપ્લાય કરવામાં આવે છે. 10,000થી વધારે લોકોને ડાયરેક્ટ રોજગારી આપે છે અને બીજા 10,000 લોકોને ઇનડાયરેક્ટ રોજગારી આ ઉદ્યોગ પૂરો પાડે છે.
व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा, जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।